સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. ઓની જોડે વાત કરવાનો કોઈ અર્થ નહીં. હેડો લોબુન ચા. રતન, આ બાવરીને તો હું ઘણા સમયથી ઓળખું છું, પણ એનું વર્તન કંઈક બદલાયેલું લાગે છે. એ પહેલાં તો આવી નહોતી, અને એમાં પણ એના બાળક સાથે તો ખૂબ જ ખરાબ વર્તન કરે છે. બોલ, આ સોરા કુના વાલો ન હોય, પણ આ એવી અક્કરમી સર કે એની જ છોડી એના મટી થઈ જઈશ. હા, એટલે તમને જઈ ખબર હોય, પણ આ બાવરી ને એનો વર બે એકબીજાને બહુ પ્રેમ કરો હો.
એક દાડો એનો વર મુંબઈ કમાવા જવાનો હતો. શેર 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 હું ડાટ્યું છે શેરમાં. ઓય ઓય આપણા ગામમાં શું કામ પડ્યું છે તે શહેરમાં જવું છે. જવું પડે આ ગામમાં ડાળીએ એટલા રૂપિયા છો મળે છે. આ મોર રોટલા શાક ભેગા થઈએ છીએ પણ રોટલા શાક તો મળે છે ને, બીજું હું જોવા. પણ ના ના, આ શહેરમાં મારી હોજ હોદી રાખી હોય ને એમ લાગે છે. ઓહ સન, એક શહેરની મેડમ. હા જો બીજી કોઈની હોમે જોયું છે ને તો મારી નાખે. હા હજુ તો આ બાવરીને ઓળખતો નહીં. બાવરી તું બાવરી જ રહી, આ 6-12 મહિનાની તો વાત છે, પછી ફાઈ જશે એટલે તને બોલાવી લે. 6-12 મહિના? આ 6-12 મહિના ચો જતા રહેશે ને એની ખબર એ નહીં પડે. આ શહેરમાં બે પૈસા કમાય ને એટલે તું શેઠાણીની જેમ રહેજે. પછી આપણા ટેણિયા થશે એમનું નહીં જોવાનું, એને ભણાવવાનો એને ગણાવવાનો, એની હાર અંબર લેવાની કે નહીં. તારી વાત તો સાચી છે. પણ આ 6-12 મહિના કાઢવા ચમ ના? છ 12 મહિના ચો જતા રહેશે ને એની ખબર નહીં પડે. એમણે તો બસ બોલવું છે 6-12 મહિનાની વાત છે. ઓય ઓય એક દાડો નહીં નીકળતો, 6-12 મહિના કાઢવા ચમ ના? દૂર રહો, આપણે કોઈ લાડ નહીં લડાવવા. હા અરે ગોડી, તું લાડ લડાવવા નહીં દે તો શહેરમાં પેલી મેડમને લાડ લડાય. હા મારા સિવાય તે કોઈની પણ હમે જોઉં છે ને તો સમજી લેજે. હા મારી બાવરીને છોડીને બીજાને પ્રેમ કરું? તારામાં જ મને આખી દુનિયા દેખાય છે. બસ બસ હવે વધારે મસ્કા ના મારો. હા મને બધી ખબર છે. તો પછી રાહ કોની જોવા છે? હમ જવાનું મારે છે ને તૈયાર તું ચમ થાય છે? કહું છું હું તમને મૂકવા આવું છું. હા કોઈ જરૂર નહીં, ઓયથી ઠેઠ મોટે ગોમ જવાનું છે અને હોજે હેડતા પાછું આવવાનું. તીમાં હું છું, હું તો આયે. હા કહી દઉં છું બસ. હારું હેડ, જલ્દી કર, બસ જતી રહે. હા હા તારું મારીને આવું છું. જલ્દી કર. એ હા બાવરી જલ્દી કર, બસ જતી રહે. શાંતિ રાખો.
હેણો. હલા આ ધણી ધણિયાણી ચો હેડ્યો? અરે ભાભી હું મુંબઈ જાઉં છું. આ બાવરી નું ધ્યાન રાખજો પાછા. હલા તમારી બાવરી કે નાની કિકલી સુધી નું ધ્યાન રાખવાનું? એ તો એવું જ છે. હલા અમાર માટે પાછા કોક લેતા આવજો. હો હા હા થેલો ભરીને લેતો આય હેડો. આપણા ગામમાં જવાની છેલ્લી બસ જતી રહે. હું અહીંથી જતો રહે. બસ જશે તો બીજું સાધન પકડીને ઘેર જાય, નહીતર આવતી એમ હેડતી જાય. તમે ચિંતા ના કરો. હા પણ હું તમને બસમાં બેહાડીને જ ઘેર જઈ. હા તું નહીં મોન. જો 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 આપણા ગામમાં જવાની બસ જઈ. જવા દઉં, કહું છું હું જતી રહી. અને હા ટેન્સર રોટલા ભેગા થઈ જજો. હો પાછા ભૂખ્યા ના રહેતા. અને લુગડા ધોઈને તડકે હૂકવી દેજો. અને મને મને યાદ કરજો. હો અરે ગોડી હું મુંબઈ જઉં છું, કોઈ દેશાવર નહીં. હો ચાલ હેડ, હસ હસ. આ મોકડા જેવી લાગે છે. ચાલ હેડ, બસ આવી, હું જાઉં. એ ઉભી રાખો ઉભી રાખો ઉભી રાખો. ક્યાં જવું છે? મુંબઈ જવું છે. બે જાઓ. અરે ચલો જલ્દી. એ સોરી, અહીં કાં બેઠી? સાધની રાહ જોઉં છું સાહેબ. તું તો રણકપુરની કાં? હો હો સાહેબ. રણકપુર જવા માટેની 4 વાગ્યાની બસ વહી ગઈ.
હવે તો સીધી સવારે જ મળે. ખબર છે સાહેબ, એ તો હું કોઈ સાધનમાં ઘેર જતી રહી. અરે 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 અરે, અંધારું થવા આવ્યું છે અને તું એકલી બાઈ માણા. હાલ મારી ગાડીમાં તને રણકપુર મૂકી આવું. હાલ હાલ, ચિંતા ન કર. હાલ રામલા. એ રામલા, રામલા, જદીનો પીને હોઈ ગયો હશે. રામલા હાલ ને, રામલાનું થોડું કામ છે, પતાવતા આવીએ. હાલ ને, પોલીસની ગાડી છે, એમ એકલા બાઈ માણા હારે થોડી ખુલ્લી મૂકી દેવાય? હમ, એટલે હાલ થોડી વારમાં પાછા આવીએ. હાલ ને, હાલ હાલ. આવ આવ, ગભરામાં. અલે લે, તું તો બહુ હમાજણી નીકળી. હું કયો છું? જે તું સમજે છે. હાલ કપડાં કાઢ. તમને શરમ નહીં આવતી સાહેબ? એમાં શરમ છે નહીં, કપડાં કાઢ્યા વગર થોડું કંઈ હાલે. હાલ જટ કપડાં કાઢ. હું જાઉં છું સાહેબ. એમ જવા દેવા, હાટું થોડું લઈને આવ્યો છું. કોઈને ખબર નહીં પડે. હાલ જટ કપડાં કાઢ. સેટરે જો સાહેબ, કહી દઉં છું. અરે રે રે, તું તો ભારે નકરાડી. કટુ લાગ્યું. હાલ જટ કપડાં કાઢી નાખ. કાઢ ને, જટ કર ને. હાલ હાલ. અરે બાપ રે. રાત આ કાળી આવી ઉંચથી રૂઠ્યો
છૂટ્યા ચાંદ સિતારા મારા ડૂબી ગયા પડે છાયા મારા ડૂબી ગયા પડે અરે છોડી, તું હવાર હવારમાં આવી ગઈ? આંજની રાહ તો જોવી હતી ને ભલી ભાઈ, મને કીધું હોત તો હું લેવા આવી જાત. બે ચા મંગાવ. ઓય તારી ચા પીવા નહીં આવી. બાકી બીજું બધું હાંજે, અત્યારે નહીં. ચા હોંજે નહીં અત્યારે, રપટ લખાવી સ રિપોર્ટ. રિપોર્ટ લખાવવા આવી છું. એક કામ કર, 1000 રૂપિયા રાખ, કામ લાગશે તારે. વાપરજે જા. આ રૂપિયાની ધાક તારી માને બતાવજે ભડવા. મોહ પડીને વાત કરજે બાવરી, નહીતર નહીતર હું કરે લે હે. અમે તે કરવામાં બાકી હું રાખ્યું છે. ચલ હેન્ડ રપટ લખ રપટ. ઓ તારી ભલી થાય, જબરી હિંમત વાળી તું તો. મારા પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ જ ફરિયાદ કરવા આવી છો? બહુ ભારે હિંમત વાળી બાઈ. આ બધું છોડ અને રપટ લખ. હવે તું એ બધું છોડ અને કાલનો કંઈક વિચાર કર. નવરીની, હું તારી હારે પ્રેમથી વર્તું છું ને તું નખરા બતાવે છે. જોશી. જી સર. આ ભાઈને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. ચાલ બેન. આવું કર્યું તો ચિંતા ના કર, હું હમણાં જ એને બોલાવું છું. ચેમ્બરમાં આવો, હમણાં જ એનો ઉઝોડો લઉં છું. જૈન સર. આ હું શું સાંભળું છું? બાવરી શું કહે છે? સર એ તો ચડાપ. તમે ઇન્સ્પેક્ટર છો, તમે શું સમજો છો? બસ મનમાં આવે એ જ કરવાનું? અરે આ લોકો ચૂપ બેસશે? આ બિચારીને કેટલું દુઃખ થયું છે. સોરી સર. શું સોરી? સોરી મને નહીં, બાવરીને કહો. મને માફ કરી દે બાવરી. બેન. બસ બેન હવે તું જા. હા
સાહેબ જા કહું છું ને હવે તને હેરાન નહીં કરે અને જો હેરાન કરે ને તો મને કહી દેજે આમ નીચું મોઢું રાખીને શું ઉભા છો આજ પછી ફરિયાદ ના આવવી જોઈએ જી બસ હવે હેરાન નહીં કરે પણ સાહેબ મારે તો રપટ લખાવો છે સાહેબ રપટ હોવા એને માફી માગી ને તો આટલી બાબતમાં શું એને ફાંસી લટકાવી દઉં પણ સાહેબ માફી માંગવાથી કઈ પતિ નહીં જતું સાહેબ તો શું એને ઉઠબેસ કરાવું ચાલ જા નહીં તો તને તો અંદર કરી દઈશ ચાલ નિકાટ ભલે તું કોઈને ના કે પણ મને ખબર છે કે તારી હારે હું થયું છે એ એ હલકો છ જેવો એક કે ભાઈઓના હારી નજરે જોતો નહીં રોમ જાણો ઈની માના કઈ નજરે જોતો હશે સોની રે બોલ સોની રે ચૂપ થઈ જા શાંત થઈ જા બોલ બોલ એક કોમ તો કર આ બધી વાત તાર ધણી કે તો કરી અલી આ બાવરીની વાત ઓભરી આ કોઈ બચારી નહીં ઈને કોણે કીધું તું આ પોલીસની ગાડીમાં જઈને બેહવાનું આ તો બધું બતાવવાનું હોય બાકી ઈનાએ હવાત કંઈ ઓછા નહીં હોય હા Thank you.
सॉरी सर। ए बावरी, चम रेडी सी है? हवे तो आपड़ा हसवाना दाड़ा आया सी। जो मने हारू को मड़ी जू सर, अने ते तो मने आ फूल जेवी राजकुमारी आपी दीधी सर। तमने चो खबर सर, ओई मारा पर तो पार टूटी पड़ी सर। बावरी, आची वात तो कही देवी पड़ से हो, खोटो चो होती चाल से। कही दे बावरी, कही दे तू। એ બાવરી, જોયું ડૂસ મૂસ મારા જેવી લાગે છે ને? તમારી વાત સાચી હોય, કેમ આમ બોલે છે? Thank you.
અલે નિત્યા, હા આ બીડીમાં મજા નહીં. ચોથી હોય તારી બીડી તો ઓણે પી દીધી. પણ મારા હારા પેલા એને તો મજા આવી ગઈ હશે નહીં. ભાઈ મજા તો મારે કરવી હતી, પણ શું છે કે મેં ના પડ્યો. આખે આખું બળદ ગાડું આપણી સામે હતું અને આપણે બળદ ગાડાની ઘંટડી ચોરવા મરાઈ ગયા. અલે ભાઈ આખે આખું બળદ ગાડું લઈ લેજે ને. એ ઈમાં મને બેહાડજે. આ કપડું ફાટે ને તો થીગડા દેવાય, પણ આભલું ફાટે તો હું થાય થાય. રતન ઘણું બધું થાય. સ્ત્રી બનવું એ ગુનો નથી કે ચૂપચાપ સહન કરી લેવાનું. બાવરીને ન્યાય આપણે અપાવીશું. આપણા મનની વ્યથા બાળક પર કાઢવાથી શાંત નહીં થાય. બુન, પાસા હે તમે? હા. આ બધા ભાષણો સાધુ મહાત્માઓ જે બહુ હોંભળ્યા છે હો બુન. જો જો તમે તમારું કામ કરો હો બુન, જો. પણ તારી તકલીફ હું સમજુ છું બાવરી. મને દાતાને બધી વાત કરી છે. કીધી ના, હોંભળી લીધી ના. હવે લડાઈ, ન્યાય માટેની લડાઈ, તારા સન્માન માટેની લડાઈ. ઓ બુન, ઓય ન્યાય નહીં ને સન્માન નહીં. આ ન્યાય આપવા વાળા સન રપટ જ નહીં લખ બુન. મેં બધું કરી જવું છે હો, બધું. ત્યારે તું એકલી હતી. હવે આશા ત્રિપાઠી અને એની સમાજસેવી સંસ્થા તારી સાથે છે. અમે તને ન્યાય અપાવીશું. ચાલ તૈયાર થઈ જા. અમે કોણ છે ખબર છે? પોલીસ છે. પોલીસ એ પોલીસ છે તો હું વકીલ છું. હું તને ન્યાય અપાવીશ. ચાલ મારી સાથે ચાલ.
આવો. સર બોલો. એફઆઈઆર નોંધાવવાની છે. એની? બળાત્કારની. કોણે કર્યો? તમે. ઓ બલીભાઈ, અવાર અવારમાં બાટલી લગાવીને આવી છે કે હું? અંદર આવો. આ કોણ? બહુ જલ્દી ભૂલી ગયા તમે બધું. ઓળખતો નથી તો પછી ભૂલું કેવી રીતે? યાદ કરો, 2 વર્ષ પહેલા સુમસામ હાઈવે, રાતનો સમય, ખેતર. આ તો 2 વર્ષ પછી ફરિયાદ લખાવવા આવી છો? આ પોલીસ સ્ટેશન છે, હું આલે આવો છો? કોઈ ફરિયાદ બરિયાદ નહીં થાય. એડવોકેટ આશા ત્રિપાઠી. એડવોકેટ છો એટલે ગમે તે કરો એ હાલે? હે, જો કાયદા જેવી કોઈ ચીજ હોય છે, નિયમનું પાલન કરવું પડે, સમજ્યા? નિયમ અને કાયદા મુજબ 0 FIRથી હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી શકાય છે મિસ્ટર. તમે ફરિયાદ લખો છો કે પછી હું હાઈકોર્ટમાં જઉં? હાઈકોર્ટની ધમકીથી અમે કંઈ ડરતા નથી. આ તમે આવ્યા છો તો FIR લઈ લઉં છું. જોશી. યસ સર. એમની FIR લેવડાવી દો. જી સર. ચાલો બેન. FIR ખતરાની ઘંટી છે, સમજી લેજો. કઈ ન થાય સાહેબ, ઓલી સમાજ સેવિકા પોતાના રોટલા શેકવા હાટું આટલા બધા ધમપસાડા કરે છે એટલે તમે ચિંતા કરો માં. અને પેલું હું કે છે, ટેસ્ટ વેસ્ટ કયો? ઓલો મેડિક્લેમ. મેડિકલ? હા, ઈ જ. 2 વર્ષ થઈ ગયા છે સાહેબ, હવે એમાં કોઈ ન આવે હો, એટલે તમે ચિંતા કરો માં. કેટલીક બાબતોને લાઇટલી ના લેવી જોઈએ, અને વાત વણસે ને એ પહેલા દબાઈ દેવામાં શું વાંધો છે? હા તો હું કરું? બાવરીના પગમાં પડી જાઉં, એના પગ પકડીને કહું, હે બલીભાઈ, મેં તો આમથી મજા કરી હતી, એમાં ખોટું હું લગાડે છે? વાત કરો છો તે. તમે બધી જ વાતને મજાકમાં ના લો. આ નાનો મોટો પોકેટમારીનો ગુનો નથી, આ બળાત્કારનો કેસ છે, બળાત્કારનો. એક વાત કહો સાહેબ, તમારી આટલી ફાટે છે કા? આ વાત ફાટવાની નહીં, આ વાત ખોટું કર્યાની છે. જો મામલો સમજાવટ ને સમાધાનથી પતતો હોય ને તો પછી આટલું લાંબુ કરવાની ક્યાં જરૂર છે? તમે કહો છો એ કંઈ ખોટું નથી. હાલો ને હું કંઈક કરું. એ બાવરી, મારી સામે જો ને, હવે તો કન્યોય નહીં ગામમાં, અને એકલા અને જ પાણી પાવાનું. તે અમને તરસ લાગે હો. એ રગલા, મૂઢું સંભાળીને વાત કરજે. નકર 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 હું ઉખાડી લે. પેલા પોલીસનું હું ઉખાડી લીધું,
એ તો એ જલસા કરીને જતો રહ્યો. બોલવાનું અમને કેમ? અમે પ્રેમથી વરતીએ છે એટલે. એ તો કોને કોનું હું ખાડી લીધું ને એ વખત આવે બતાવી દઈશું. હા હેડ ને રતન મોડું થાય છે. એ બાવરી વખત આવે પછી બતાવજો. તરી તો. અરે બાવરી તને સરપંચ સાહેબ બોલાવે છે. એટલે આપણે જઈએ. સાહેબ જેવો તમારો હુકમ થયો મેં મારા માણસોને મોકલી દીધા બાવરીને લેવા માટે. એ લોકો હમણાં આવતા જ હશે. જો સરપંચ, ચૂંટણી વખતે મેં તમારી મદદ કરી હતી ને, આ વખતે તમે મારી મદદ કરો. ચિંતા ના કરો સાહેબ, આ બાવરી મારું છોરું છે, એને હું જેમ કહીશ ને એમ જ કરશે બસ. હાલો આવી ગઈ બાવરી. અરે આવો આવો બાવરી બેટા. જો સાહેબ હું નતો કહેતો બાવરી હમણાં જ આવશે. આવી ગઈ ને. આવો આવો બેટા, આવી જા આવી જા આવી જા બેટા. હું તારી ચારનો રાહ જોતો હતો. આવો આવો બેટા, બેસો ને બેટા, બેસો ને બેટા. ના સરપંચ, બેહું નહીં. બોલો હું કોમ સર. મારી બાવરી બેટી તો રિહાઈ ગઈ હો. કહું છું ગુસ્સો છોડી દો. આ સાહેબ છે ને બહુ ભલા માણસ છે. તને ખબર છે એમને જ્યારે ખબર પડી ને કે તારો કનિયો તને છોડીને જતો રહ્યો છે તો એ તને 15,000 રૂપિયાની મદદ કરવા માટે તૈયાર છે. બોલો જોયો કદી તે આવો દિલાવર માણસ? હા હો સરપંચ, વાત તો તમારી સાચી છે, પણ દિલાવર તો હું એ છું સરપંચ. એક કામ કરો, મારું ઝૂંપડું વેચી હું તમને 15,000 રૂપિયા આપું છું. તમારી સોડીને મારા ધણી હારે ઊંઘવા મોકલી દેજો. રગલા, આસ્તી છોડીનું ગામમાં હુક્કા પાણી બંધ. સમજી ગયો ને રગલા? અને એને જે મદદ કરે છે એના પણ હુક્કા પાણી બંધ. સમજાવી દેજે બધાને. આપણે જો એકલા રહીએ, આપણે તો ધણી સ સૈયા સ છોકરો સ, આ બધાને ખવડાવું તો પડે કે નહીં? આ લખીબુન, આ બાવરીને હમે જઈને ચમ બોલો છો? હે હા કહી દીધું. અને હા, આ દૂધનું દૂધ ને પાણી પાણી થઈ જ જવાનું સ. એમ હવે રહેવા દે રહેવા દે. આઈ મોટી સફાઈઓ હકવા વાળી. એક તો આ કાર મૂકી એનું મોઢું કારું કરાઈને બેઠી છે, અને એમાં પાછી એને સજાની વાતો કરવી છે. એટલે આખા ગોમની આબરૂના ધજાગરા કરવાના છે. હે એવું કરવાનું છે? હેડ હેડ હેડતી થા, ઘેર જઈને ગોદરો મોઢું નાખીને હોઈ જજે. હો જુઓ લખીબુન, તમારથી કોઈનું હારું ના બોલાતું હોય ને તો કોઈ નહીં, પણ કોઈનું ભૂડું તો ના બોલો. ભૂડું હું ભૂંડું બોલું છું? હે હું ભૂંડું બોલું છું? ઓ વાહ. આ કાર મૂકી એનું મોઢું કારું કરાઈ નાઈ સર, એનો કોઈ વાતો નહીં. હે ના ના, એનો કોઈ શોખ નતો, બચારીની મજબૂરી. હવે રહેવા દે રહેવા દે. હા આઈ મોટી મજબૂરી વાળી. આ કાર મૂકી નાઈ સર, બે આખા ગોમના બૈરા લાજી મર્યા સર. જો લખી બોન, મોઢું સંભાળીને વાત કરજો. નકર 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 હું કરે? બોલ હું કરે તું? તને બહુ લાગી આવા સહીનું. હેડલી આવાનું તો હવાર હવાર માં ડાચું જોઈએ ને તો આખો દાડો બગડે. ધણીને તો બોલે હકતી સિયા નહીં અને નીકળી પડ્યા છે ન્યાય લેવા. હા
ઉઠી ભૂંડી ચમનોઈસી આવા તો ચેક બોલ્યા કરો મને એની વાત નું રૂ નહીં આવતું રતન મને તો દખી વાત નું છે કે એક બૈરું બીજા બૈરા નું દખ નહીં સમજી હતું હાલી ગોડી ઇમ જો બધા બૈરા એક બીજાના દખ સમજવા લાગત તો આ પુરુષ જાત આટલો જુલમ કરી હકત હે તૈયાર થઈ જા આપણા આસબુની ઓફિસે જઉસ ને હે વાત હવે હદ વટાવતી જાય છે હોવો બુન આખાય ગોમવાળાને કહી દીધું સર કે કોઈએ બાવરી જોડ સંબંધ રાખવો નહીં મારે હંતે હંતે નીની મદદ કરવી પડશે બોલો કોઈક ઉપાય તો વિચારવો જ પડશે નારી શક્તિ જિંદાબાદ નારી શક્તિ જિંદાબાદ બેનો આજે આપણે અહીંયા કેમ ભેગા થયા છે એની તો તમને ખબર જ હશે તને બમના કુવામાંથી પાણી ભરવાની ના પાડી છે ને કાકા એક કિલો બાજરીનો લોટ 100 ગ્રામ મરચું અને મેઠું આપો
રિસ્પેક્ટેડ સર, આજે આપની સમક્ષ મારા ક્લાયન્ટની એક એવી દર્દનાક કથા આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે જેનાથી તેની જિંદગી માત્ર છિન્ન ભિન્ન નથી થઈ ગઈ પણ નર્ક જેવી બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે જ્યારે વ્યક્તિનું મર્ડર થાય છે ત્યારે માત્ર વ્યક્તિના શરીર પર હુમલો થાય છે, પણ જ્યારે બળાત્કાર થાય છે ત્યારે વ્યક્તિના આત્મા પર પ્રહાર થાય છે. મારી ક્લાયન્ટ બાવરી દેવી 31મી તારીખની રાત્રે હાઈવે પર પોતાના ગામ જવા માટે વાહનની રાહ જોઈને બેઠી હતી ત્યારે રણકપુર ગ્રામ્ય વિભાગના સેકન્ડ PI મિસ્ટર ત્યાં આવ્યા. એમણે બાવરીને ગાડીમાં લિફ્ટ લેવાનું કહ્યું. બાવરી દેવી ગાડીમાં બેસી ગયા અને ત્યારે એમણે એની ઉપર બળાત્કાર ગુજાર્યો. એક મિનિટ જજ સાહેબ, વકીલ મેડમ મારા ક્લાયન્ટ વિશે આવી રીતે કોઈ પણ પ્રકારના આક્ષેપો કરી શકે? તમે મારા ક્લાયન્ટ પર આવી રીતે આરોપ લગાડી શકો નહીં. તમે સમજવાનો પ્રયત્ન કરો. આવી રીતે તમે મિસ્ટર રાહુલ શાસ્ત્રી, કામ ડાઉન, એમની વાત પૂરી થવા દો. જજ સાહેબ, મારા ક્લાયન્ટ પર આ મેડમ ખોટા આક્ષેપો કરી રહ્યા છે. મિસ્ટર રાહુલ, તમારો વારો આવશે ત્યારે પ્રતિકાર કરજો. પણ જજ સાહેબ, પ્લીઝ 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 પ્લીઝ, મિસિસ આશા દેવી, પ્લીઝ. થેન્ક યુ સર. મિસ્ટર એ બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ બાવરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ. ત્યારે મિસ્ટર એને પૈસાની લાલચ આપી અને જ્યારે બાવરી દેવી પૈસા લેવા સંમત ન થયા ત્યારે એને ધુતકારીને બહાર કાઢી મૂકવામાં આવી. જજ સાહેબ પ્લીઝ. મિસ્ટર રાહુલ, તમને પણ પૂરો સમય મળશે. લેટ હર ફિનિશ. મિસિસ આશા, તમારી બ્રીફ જલ્દી પૂરી કરો. જી સર. ત્યારબાદ બાવરી ફર્સ્ટ PI ચૌધરી પાસે ગઈ. ત્યાં પણ એને અપમાનિત કરી, તુત્કારી અને કાઢી મૂકવામાં આવી. સર, 2 વર્ષ બાદ ન્યાયની આશાએ એણે ફરી આ કોર્ટમાં ગુહાર માંગી છે. મિસ્ટર રાહુલ, થેન્ક યુ જજ સાહેબ. સૌથી પહેલા તો મારા સન્માની વકીલ મેડમ આશાબેને જે કંઈ પણ વાર્તા કહી, વાર્તા નથી હકીકત છે. શબ્દ બદલવામાં આવે સર. આશાજી, લેટ હિમ ફિનિશ, એમની વાત પૂરી થવા દો. જી સર. આ વાર્તા જ છે ને કે મારા ક્લાયન્ટે બળાત્કાર કર્યો છે. ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ના તો કોઈ ફરિયાદ કરી છે કે ના તો તેનું કોઈ અપમાન થયું છે. જજ સાહેબ, હકીકત તો એ છે કે મારા ક્લાયન્ટ મિસ્ટર એ ખૂબ જ ઉદાર દિલના માણસ છે. તે ગરીબોની સેવા કરે છે, એવી જ રીતે આ બાવરી દેવીને પણ મદદ કરતા હતા. પરંતુ જ્યારે મારા ક્લાયન્ટને ખબર પડી કે આ બાવરી દેવી એમને આપવામાં આવતી મદદનો દુરુપયોગ કરે છે ત્યારે એમણે મદદ કરવાનું બંધ કરી દીધું. અને એટલે જ આ બાવરી દેવીએ એક NGOની મદદ લઈ અને મારા ક્લાયન્ટ પર ખોટા આક્ષેપો કર્યા, એમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો અને એમને બ્લેકમેલ કરવાની સાજિશ કરી. જજ સાહેબ, હું તો માનું છું કે આ કેસ અહીં જ બંધ કરી દેવો જોઈએ. ઉલટાનો આ બાવરી દેવી ઉપર કેસ ચલાવવો જોઈએ. મારા ક્લાયન્ટને બદનામ કર્યા તેથી એમના ઉપર બદનક્ષીનો દાવો કરવો જોઈએ અને બ્લેકમેલની સાજિશ માટે એમના પર ગુનો નોંધીને કેસ ચલાવવો જોઈએ. બાકી આ કેસમાં હવે કંઈ બાકી રહ્યું નથી. ધેટ્સ ઓલ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી, થેન્ક યુ સર. સર, મારા વકીલ મિત્રએ બહુ આસાનીથી કહી દીધું કે કેસ અહીંયા બંધ કરી દેવો જોઈએ, પણ 2 વર્ષથી વગર ગુનાએ સજા ભોગવી રહેલી બાવરીને કોઈએ પૂછ્યું કે એના આત્મા પર શું વીતી રહી છે? એનો ગુનો માત્ર એટલો જ ને કે સ્ત્રી છે. આપણા પુરુષ પ્રધાન સભ્ય સમાજમાં સ્ત્રીને ભાગે માત્ર સજા જ હોય છે. ખેર, જવા દો એ વાતને. જો કોર્ટ આદેશ આપે તો આવતી મુદત સુધી આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સાક્ષી હું રજૂ કરી શકું. સર, મારી આપને એક વિનંતી છે કે બળાત્કાર એક ગંભીર ગુનો છે અને આ કેસને ઓલરેડી 2 વર્ષ વીતી ગયા છે, માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને એને લગતા બધા જ પેપર્સ હું અહીંયા રજૂ કરું છું. આદેશ છે મિસિસ ત્રિપાઠી.
આ કેસની કાર્યવાહી હવે પછીની મુદત સુધી સ્થગિત કરવામાં આવે છે. આમાં જો કાચું કપાઈ ગયું ને તો તારી સાથે હું પણ બરબાદ થઈ જઈશ. ચિંતા ન કરો, કઈ નહીં થાય. ઈ ભાઈ બોલ્યા કરશે ને આપણો વકીલ શાસ્ત્રી છે ને, ઈ વિરોધ કર્યા કરશે ને ઈમાં ને ઈમાં આપણે નિર્દોષ છૂટી જાહું. તમે ચિંતા કરો માં. ચિંતા તો થાય જ ને, તને બચાવવાના ચક્કરમાં હું ફસાઈ જઈશ. આ જોયું નહીં કોર્ટમાં આશા ત્રિપાઠીએ મારું પણ નામ લીધું. હા તો દેવા દો ને. ઈ ભાઈ પાસે પુરાવા કે સાક્ષી હોય તો ઈ કઈ કરશે ને. હોઈ જાઓ તમે તમારે. આટલા વર્ષની પોલીસની નોકરીમાં તમને અનુભવ તો હશે જ કે કોર્ટ માત્ર પુરાવા ને સાક્ષી ઉપર જાય છે, વાતો ઉપર નહીં. હોઈ જાઓ, હોઈ જાઓ તમે તમારે. રતન, 31મીની રાત્રે ઇન્સ્પેક્ટર બાવરીને મૂકવા આવ્યા ત્યારે તે શું જોયું? બુન, મેં તમને કીધું તું જ ખરું, પોલીસની ગાડી ગામમાં આવી એટલે હું હોફડી ફોફડી થઈને દોડી. મજા આવી ગઈ નહીં? હું કહે છે ઈચ્છાઓ તો કાલે મળ. કાકડાની માફક જોઈ રહ્યા છો? માણાને ચક્કર ન આવે, ચક્કર આવે તો એટલે પડી ગઈ હતી. ઘરે મૂકવા આવ્યો તો હાલે હાલતી ના થાવ. અંધાય કામ ધંધો છે કે નહીં, હાલતી ના થાવ. હાલે રિસ્પેક્ટેડ સર, શું આ પૂરતું નથી પુરાવા માટે? બાવરીના કપડા ફાટી ગયા હતા, એ રડતી હતી, શું આને પણ ખોટું ઠેરવવામાં આવશે? 100% ખોટું છે સાહેબ. મિસ્ટર રાહુલ શાસ્ત્રી, તમારે ઉલટ તપાસ લેવી છે? યસ ઓફકોર્સ સર, પ્લીઝ. રતન, તને બાવરીએ ત્યારે કહ્યું હતું એના પર બળાત્કાર કર્યો છે? પોઈન્ટ ટુ બી નોટેડ સર. અચ્છા રતન, તને ક્યારે ચક્કર આવે છે? ચક્કર? આ વાત સાથે કેસને કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે એટલે જ પૂછી રહ્યો છું જજ સાહેબ. રતન, જવાબ આપ, ક્યારે તને ચક્કર આવ્યા હતા? ચક્કર? હોવા. તને ચક્કર આવે ત્યારે તું ધીમે ધીમે ચાલતી કે દોડાદોડ કરતી? તેમાંથી. હા, હવે ધીમે ધીમે ચાલતા હોવ અને કાંટાની વળમાં પડી જાઓ તો કપડાં ના ફાટી જાય. પણ માત્ર હા કે ના આમાં જવાબ આપ. ધેટ્સ ઓલ જજ સાહેબ. સાક્ષી પોતાની જુબાનીથી જ મારા ક્લાયન્ટને નિર્દોષ ઠેરવે છે. હકીકતમાં તો બાવરીને એ વખતે ચક્કર આવ્યા હતા અને જે વાત મારા ક્લાયન્ટે ગામની વચ્ચોવચ્ચ કહી હતી. એ વખતે બાવરીને ચક્કર આવ્યા હતા એટલે ધીમે ધીમે ચાલતી હતી અને કાંટાની વાડમાં પડી ગઈ હતી અને એટલે જ એના કપડાં ફાટી ગયા હતા અને પડવાનો માર વાગવાને કારણે રડતી હતી. અને આ રતનની જુબાનીથી ક્યાંય એવું પુરવાર થતું નથી કે મારા ક્લાયન્ટે બળાત્કાર કર્યો હોય. ધેટ્સ ઓલ જસ્ટ સે. ઓર્ડર, ઓર્ડર. રિસ્પેક્ટેડ સર,
મારા હવે પછીના સાક્ષી છે કોન્સ્ટેબલ જોશી. જો કોર્ટ આદેશ આપે તો એમને અહીંયા બોલાવવાની વિનંતી કરું. કોન્સ્ટેબલ જોશીને હાજર કરવામાં આવે. કોન્સ્ટેબલ જોશી, પહેલી તારીખે તમે પોલીસ સ્ટેશનમાં હાજર હતા? હા મેડમ. એ દિવસે બાવરી ફરિયાદ નોંધાવવા આવી હતી? હા મેડમ. પોઈન્ટ ટુ બી નોટેડ સર. બાવરી એ દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. હા તો જોશી, ત્યારે ત્યાં શું બન્યું હતું એ તમે કોર્ટને વિસ્તારપૂર્વક કહી શકશો? હા મેડમ. એ દિવસે હું ડ્યુટી ઉપર હતો. સાહેબે મને બૂમ પાડીને બોલાવ્યો અને જ્યારે હું ચેમ્બરમાં ગયો ત્યારે. જોશી! જી સર. આ ભાઈને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. ચાલ બેન. થેન્ક યુ મિસ્ટર જોશી. સર, આ વાત પરથી એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે બાવરી એ દિવસે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઈ હતી અને ત્યારે ઇન્સ્પેક્ટર એને પૈસા આપીને આ વાત દબાવી દેવા કહ્યું અને જ્યારે બાવરી દેવી આ વાત સાથે સંમત ન થઈ ત્યારે ઇન્સ્પેક્ટર નફટાઈથી જોશીને કહ્યું કે આને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. સર, આ તો ચોરી ઉપરથી સીના ચોરી, બળાત્કાર કરી સ્ત્રીની ઇજ્જતને રૂપિયાના વજનથી દબાવી દેવાની હલકી કોશિશ કરી છે. મિસ્ટર, સમાજમાં ફરતા આવા હવસના પૂજારીને સંવિધાનમાં હોય એવી આકરામાં આકરી સજા થવી જોઈએ સર. વેરી નાઇસ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી કાયદાવિદ કમ અને ભાવુક વધારે છે. એમનું માનવું છે કે આવું થયું હોય તો આવું જ હોય, પણ હકીકત કંઈક જુદી પણ હોઈ શકે છે. મિસ્ટર જોશી, હું જે કંઈ પણ કહું તેનો તમારે માત્ર હા કે નામાં જવાબ આપવાનો. પહેલી તારીખે તમે ડ્યુટી પર હતા? હા સર. શું સાહેબે તમને કહ્યું હતું કે અમને અહીંથી બહાર લઈ જાઓ? હા સર. સર, આ વાત ઓલરેડી કોર્ટ સામે રજૂ થઈ ચૂકી છે. મારા વકીલ મિત્ર શા માટે સમય પસાર કરી રહ્યા છે? જજ સાહેબ, હું સમય પસાર નથી કરી રહ્યો, સત્યનો પ્રસાર કરી રહ્યો છું. પરંતુ જો મારા આદરણીય મિત્ર આશાબેન મને સ્વતંત્રતા આપે તો. મિસિસ આશા ત્રિપાઠી, મિસ્ટર રાહુલ શાસ્ત્રીને એમનું કામ કરવા દો. થેન્ક યુ જજ સાહેબ. મિસ્ટર જોશી, તમે ચેમ્બરમાં ગયા ત્યારે તમે ત્યાં શું જોયું? સાહેબ, બાવરી અને સાહેબ ખૂબ ગુસ્સામાં હતા અને રૂપિયા રૂમમાં વેરાયેલા હતા. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. બાવરી અને બંને ગુસ્સામાં હતા અને રૂપિયા વેરાયેલા હતા. મિસ્ટર જોશી, તમને શું લાગે છે કે ચેમ્બરમાં એ બંને વચ્ચે શું વાત થઈ હશે? સાહેબ, એની મને ક્યાંથી ખબર પડે, હું ક્યાં ચેમ્બરમાં હતો? પોઈન્ટ ટુ બી નોટેડ અગેન જજ સાહેબ. મિસ્ટર જોશી ચેમ્બરમાં નહોતા એટલે ચેમ્બરની અંદર શું ઘટના બની છે એની એમને જાણ નહોતી, જે સ્વાભાવિક છે. પરંતુ મારા ક્લાયન્ટ કે જે ચેમ્બરમાં હતા, મિસ્ટર એમની સાથે જે ઘટના ઘટી હતી તે કંઈક આવી હતી. અરે છોડી, તું તો હવાર હવારમાં આવી ગઈ. પણ સાહેબ હું કરું, મારે હવાર હવારમાં રૂપિયાનું કામ પડ્યું સાહેબ. મારી પાસેથી તું પૈસા લેતી રહીશ તો હું તો એક દિવસ ખાલી થઈ જઈશ. આવું ચમ બોલો છો સાહેબ? ભગવાન તમારા ભંડાર ભરેલા રાખો. ઠીક છે, લે આ 1000 રૂપિયા. અત્યારે આટલા રાખ, તારું કામ પતાવ. 1000 રૂપિયા જ? તો શું, કરોડ રૂપિયા દઉં? પણ સાહેબ, મારે તો 10000 રૂપિયા જોઈએ. 10000? હોવ. છોડી, તારી દિવસે ને દિવસે માંગ વધતી જાય છે હો. એટલા પહિયા તો મારી પાસે ન હોય. અરે સાહેબ, તમારે જે કરવું હોય ને એ કરો, પણ મને 10000 રૂપિયા આલો. એ છોડી, તુરટ પાન પડે છે તને, તું શું કહે છે?
હવે તો કશું જ નહીં આપો સાહેબ. તમને તકલીફ પડશે હો? મને ધમકી આપે છે, અને ધમકી આપે છે. જોશી. જી સર. આ છોડીને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી મૂકો. That's all, જજ સાહેબ. કોર્ટનો સમય પૂરો થાય છે, હવે પછીની કાર્યવાહી આવતીકાલે કરવામાં આવશે. ધ કોર્ટ ઇઝ એડજર્ન. બુન, તમે ખોટા મારા માટે હડિયાડોટો કરો છો. કોઈ નહીં થવાનું બુન. આ ગરીબનું નસીબ એ ગરીબ જ હોય સર. આ દિવાલે બોડા ભટકાય ને તો બોડું લાલ થાય. આમ દિવાલ ન પડો. છોડી દો મને, મારે કોઈ ન્યાય નહીં લેવો. આ તો ઉપરથી વધારે ભજીતી થાય સર. બાવરી, શાંત થા. આમ હથિયાર હેઠા ના મૂક. ઉપરવાળા પર ભરોસો રાખ. સત્યમેવ વિજયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. એ તો થતો છે બુન તમારા માલદારોમાં. ઓય ઓય ચૂપડામાં તો પેલા કેવો માઈ જાય છે. કોણ સાબિતી માંગે છે? હું કોઈ બૈરીની ફાટેલી ઇજ્જત બતાવીને સાબિત કરે કે એની ઇજ્જત લૂંટાઈ જઈ છે? ભાવરી, હજી આપણે કેસ ક્યાં હાર્યા છે? અને હારીશું તો ઉપરી અદાલતો છે. લડીશું, છેક સુધી લડીશું. તું ચિંતા ના કર, તને ન્યાય મળીને જ રહેશે. મિસ્ટર રાહુલ શાસ્ત્રી, યુ મે પ્રોસીડ. જજ સાહેબ, જે રીતે હું હંમેશા કહેતો આવ્યો છું કે આ કેસ બળાત્કારનો નહીં પરંતુ બ્લેકમેલિંગનો છે. ફરિયાદી મિસિસ બાવરી દેવીની બ્લેકમેલિંગની આદત ખૂબ જ જૂની છે, અને આ વાતને સાચી સાબિત કરવા માટે મારી પાસે એક એવા સાક્ષી છે કે જે મિસિસ બાવરી દેવીના ગામમાં જ રહે છે અને એમની એક એક વાતથી વાકેફ છે. તો કોર્ટ સમક્ષ હું માંગ કરું છું કે મારા એ સાક્ષી રઘુવીરને અહીં હાજર કરવામાં આવે. રઘુવીરને હાજર કરવામાં આવે. રઘુવીર હાજર થાય. રઘુવીર, તમે ક્યાં રહો છો? રણકપુરમાં. રણકપુરમાં? અચ્છા અચ્છા, તો તમને ખબર જ હશે કે મિસિસ બાવરી દેવી એ રણકપુરમાં જ રહે છે. ખબર હશે. આ રણકપુરમાં બધા જ આ બાવરીને ઓળખશે, અને આ બાવરી જેવી આમ ગોમમાં આવે ને કે બધા એમના ઘરના બારણા બંધ કરી અને એમના ઘરમાં જતા રહેશે. પણ આ તો બહુ ખોટું કહેવાય ને રઘુવીર. કોઈક આપણા ઘરે આવતું હોય અને આપણે દરવાજા બંધ કરી દઈએ? કરવું પડે સાહેબ, કરવું પડે, નહીં તો આ બાવરી બદનામ કરી નાખે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. જજ સાહેબ, હું કંઈ સમજ્યો નહીં. બદનામ કરી નાખે? બદનામ કેવી રીતે? હું તમને સમજાવું ને. પહેલાં આ બાવરી છે ને તમારી જોડે વાતો કરશે, પછી તમારી જોડે સંબંધ આગળ વધારે, અને પછી પૈસાની માંગણી કરે, અને જો તમે એને પૈસા ના આપો ને તો આખા ગામમાં તમને બદનામ કરે. ત્રણ ચાર જણા જોડે કર્યું છે આવું ગામમાં. અચ્છા, ત્રણ ચાર જણ સાથે? તો એ ત્રણ ચારમાં તમે પણ ખરા? હા હા સાહેબ, હું તો હવે આ બધા આગળ તમને શું કહું. એને તો છે ને મને આખા ગામમાં મોં બતાવવા લાયક નહીં રાખ્યો, અને એના લીધે તો છે ને મારું હગું નહીં થતું. ધેટ્સ ઓલ જજ સાહેબ. બ્લેકમેલિંગ કરવાની આ બાવરી દેવીની ખૂબ જ જૂની આદત છે. પહેલાં તો એમણે ગામના લોકોને બ્લેકમેલ કર્યા, અને હવે મારા ક્લાયન્ટ મિસ્ટર બાવરી દેવી ખૂબ જ સારી રીતે જાણતા હતા કે મારા ક્લાયન્ટ મિસ્ટર ખૂબ જ માલદાર છે,
સમાજમાં ખૂબ માન છે અને સરકારી નોકરી કરે છે, એટલે આસાનીથી એમની જાળમાં ફસાઈ શકે છે. પરંતુ ઘટના કંઈક જુદી જ બની અને એટલે જ આ કેસ અહીંની કોર્ટમાં આવ્યો છે. બાકી બળાત્કાર જેવી વાત તો મારા ક્લાયન્ટ વિચારી પણ ન શકે. ધેટ્સ ઓલ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી, ઇટ્સ યોર ટર્ન. સોરી સર, નો મોર ક્વેશ્ચન્સ. નો સર. શાસ્ત્રીજી, તમારી બુદ્ધિ અને દલીલથી તો આશા ત્રિપાઠીની વાત ઉપર બધું જ પાણી ફરી વળ્યું. ચૌધરી સાહેબ, આ રગલાની જુબાની પછી તમારા લોકોની જુબાની જોજો ને, ટૂંક સમયમાં મિસ્ટર બા ઇજ્જત છૂટી જશે. સાહેબ. કમિન. એ રગલા, તો ક્યાં અમારી પાછળ પાછળ આવ્યો? સાહેબ, તમે નતું કીધું કે આ બાવરી વિશે કોર્ટમાં ખોટે ખોટું બોલીશ તો તમે ઇનોમ આલશો? તે ઇનોમ લેવા આવ્યો છું. ઓ બધા. શાસ્ત્રીજી, રણકપુરના સીમાડે ખેતરની અંદર દેશી દારૂનો ડો ચાલે છે, એ કોનો છે? અરે હા, એ તો રગલાનો જ છે. એ રગલા, એડો તારો છે? ના સાહેબ, હું તો સરપંચની ત્યાં મજૂરી કરું છું. ઓહો, પણ શાસ્ત્રીજી તો એમ કે છે કે એડો તારો છે, તો મારે તને અંદર કરવો પડશે. સાહેબ, હું તમારી ગાય છું. બાપ, સાચું કહું છું, મને ખબર નહીં કે આ દારૂ કોણ ગાળે છે. એ તો અમને પણ ખબર છે કે તું દારૂ નથી ગાળતો, પણ આ વાત અદાલતમાં સાબિત થશે ને, ત્યાં સુધીમાં તો આ સાહેબ તને અંદર પૂરી દેશે ને બરાબરનો ફટકારશે. અને બાવરીના કેસમાં જે રીતે તે જુબાની આપી હતી, એમ તારા કેસમાં કોઈક બીજું આપી દેશે. રગલા, તું તો ફસાયો. મને સોડાવ, મને સોડાવ. ઓકે ઓકે, એક કામ કર, તું અત્યારે શાંતિથી ઘરે જા, હું ચૌધરી સાહેબને સમજાવું છું. પણ હા, ફરી પાછો અહીં ના આવતો. રિસ્પેક્ટેડ જજ સાહેબ, છેલ્લા ઘણા બધા સમયથી મિસિસ આશા ત્રિપાઠી મારા ક્લાયન્ટને બળાત્કારના કેસમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ને એટલે જ આજે એ વખતે શું બન્યું હતું એ એમના મોઢે જ સાંભળીએ, જેથી આખે આખો આ કેસ છે એ વધુ ક્લિયર થઈ જાય. અને એટલે જ હું મારા ક્લાયન્ટ પૃથ્વીસિંહને અહીં બોલાવવા માટે વિનંતી કરું છું. પૃથ્વીસિંહ ને હાજર કરવામાં આવે. પૃથ્વીસિંહ હાજર થાય. મિસ્ટર, તમારા ઉપર આક્ષેપ છે કે તમે બાવરી ઉપર બળાત્કાર કર્યો છે, શું સાચું છે? ના. તો 31મી તારીખે તમે બાવરીને તમારી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? હા. કેમ? સાહેબ, એ દિવસે રાત્રે હું હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતો હતો. મેં આ ભાઈબણાને જોઈ, શક્કર ખાઈને કાંટાની વાડમાં પડી હતી. મને ખબર હતી સાહેબ, આ ભાઈ રણકપુરની છે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. તમને ખબર હતી એટલે તમે એને ઓળખતા હતા? હા. બહુ ગરીબ ભાઈ, બહુ ગરીબ ભાઈ છે. ક્યારેક ક્યારેક હું એને રૂપિયાની મદદ કરતો હતો, જેથી કરીને એને બે ટંકના રોટલા મળે. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. બાવરીને આર્થિક મદદ કરતા હતા, પછી શું થયું મિસ્ટર જાડેજા? સાહેબ, એ દિવસે રાત્રે હું આ ભાઈને એના ગામમાં મૂકી આવ્યો. બીજે દિવસે આ ભાઈ પોલીસ સ્ટેશનમાં આવીને મને કહે કે મને રૂપિયા જોઈએ છે. મને એમ હતું કે એને દવા ચોખા લોટ માટે પૈસા જોઈતા હશે, એટલે મેં એને 1000 રૂપિયા આપ્યા. તો મને કે 1000 નહીં, 10000 રૂપિયા જોઈએ. મેં કીધું કા? તો એ કે તમારે નહીં જોવાનું, તમારે જે કરવું હોય તે કરો, પણ મને 10000 રૂપિયા આપો. મને ગુસ્સો આવ્યો સાહેબ, એટલે મેં જોશીને બોલાવીને કીધું કે આ ભાઈ માણસને ધક્કો મારીને બહાર કાઢી મૂકો. તો આ ભાઈ ઉપરથી રૂપિયાનો ઘા કરીને વહી ગઈ. બોલો સાહેબ, પોલીસ ખાતામાં મેં બહુ ઈમાનદારીથી નોકરી કરી છે. સરકાર મારું નામ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે મોકલવાની છે,
પણ આ બાઈના લીધે મારી આપણું ધૂળધાણી થઈ ગઈ છે સાહેબ. ક્યારેક તો મને એવું થાય છે કે આવી કાળી ટીલી લઈને ફરું, એના કરતાં આત્મહત્યા કરી લેવી વધારે હારી. બોલો, શાંત થાવ. અરે શું ધૂળ શાંત થાવું? આ દાડા માટે મેં ગરીબોની મદદ કરી હતી કે ભગવાન મને આવા દાડા દેખાડે? ઓકે ઓકે મિસ્ટર, મને એમ કહો તો પછી બાવરીએ આટલા બધા વખત પછી તમારા પર કેસ કેમ કર્યો? એ તો બાવરીએ પછી મારી માફી માંગી અને ગરીબી ગરીબી કરીને મારી પાસેથી રૂપિયા લઈ જતી હતી. એ તો પછી મને ખબર પડી કે આ બાઈ તો કુલખણી છે. સાહેબ, એ મારી પાસેથી રૂપિયા લઈ જાય એના યાર પાસે ઉડાડતી, એ દીથી મને પહિયા આપવાનું બંધ કરી દીધું. પણ સાહેબ, એણે મને ધમકી આપવાની ચાલુ કરી દીધી. મેં એને કીધું કે ધમકી આપવાથી હું તને કંઈ રૂપિયા ન દઈ દઉં, તો એ બાઈ આશાબેનને જોડે રાખીને મારી પર કેસ કરી દીધો. બોલો. સીધા સાહેબ, એકદમ દીવા જેવી સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે મારા ક્લાયન્ટને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને હું તો માનું છું કે આ કેસ બળાત્કારનો નહીં પણ બ્લેકમેલિંગનો છે. ધેટ્સ ઓલ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી, તમારે કે પૂછવું છે? નો સર. મિસ્ટર રાહુલ શાસ્ત્રી, યુ મે પ્રોસીડ. રિસ્પેક્ટેડ જજ સાહેબ, આ કેસને વધુ ક્લિયર કરવા માટે થઈ ને હું ફર્સ્ટ પીઆઈ ઇન્સ્પેક્ટર ચૌધરીને બોલાવવાની માંગ કરું છું. ઇન્સ્પેક્ટર ચૌધરીને બોલાવવામાં આવે. ઇન્સ્પેક્ટર ચૌધરી હાજર થાય. મિસ્ટર ચૌધરી, પહેલી તારીખે બાવરી તમારી ચેમ્બરમાં આવી હતી? હા. શું કહેતી હતી? મિસ્ટર વિશે ફરિયાદ કરતી હતી. ફરિયાદ? કેવી ફરિયાદ? એ જ કે મોટા હાઈવેના બસ સ્ટેન્ડ પાસે ચાની કીટલી મૂકવી હતી અને ઇન્સ્પેક્ટર ના પાડતા હતા. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. પહેલી તારીખે બાવરી ફરિયાદ કરવા ગઈ હતી પણ એ વખતે બળાત્કારની ફરિયાદ નહોતી કરી, પરંતુ ચાની કીટલી ન મૂકવા દીધી એ બાબતની ફરિયાદ કરી હતી. ઇન્સ્પેક્ટર ચૌધરી, પછી તમે શું કર્યું? ત્યારબાદ બાવરીની હાજરીમાં મને કહ્યું કે મેં એને મદદ કરવાની ના પાડી એટલે એણે મારી સામે ખોટી ફરિયાદ કરી. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. એ બાવરીની હાજરીમાં જ કહ્યું કે મેં એને મદદ કરવાની ના પાડી એટલે એણે મારી સામે ખોટી ફરિયાદ કરી. ધેટ્સ ઓલ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી, ઇટ્સ યોર ટર્ન. હા, થેન્ક યુ સર. સર, ઇન્સ્પેક્ટર ચૌધરીના બયાન પરથી મારે ઇન્સ્પેક્ટર ને કેટલાક સવાલો કરવા છે. પૃથ્વીસિંહને બોલાવવામાં આવે. પૃથ્વીસિંહ હાજર થાય. ઇન્સ્પેક્ટર ચૌધરીએ કહ્યું કે તમે બાવરીને મદદ કરવાની ના પાડી એટલે બાવરીએ તમારી વિરુદ્ધ ઇન્સ્પેક્ટર ચૌધરીને ખોટી ફરિયાદ કરી. શું આ વાત સાચી છે? હા, વાચી વાત છે. ઓળે આના હાચી વાત. તેમ છતાં એ પછી પણ તમે બાવરીને મદદ કરવાની ચાલુ રાખી? તમે તમારા બયાનમાં કહ્યું છે. એમાં એવું છે કે બાવરી બહુ ગરીબ છે અને ઉપરથી એનો ધણી પણ રૂપિયા દેતો નહોતો. પછી બિચારી એનું બાળક અને બાવરી ભૂખે મરે, મને દયા આવી ગઈ એટલે હું એમને મદદ કરતો હતો. સર, શું આ વાત ગળે ઉતરે છે? હા, સાચી વાત છે સાહેબ. મિસ્ટર રાહુલ શાસ્ત્રી. હા યસ સર. આ વાત સાચી છે કે ખોટી એ આપણે મિસિસ બાવરીના મોઢે જ સાંભળીએ ને એટલે જ સાહેબ હું મિસિસ બાવરીને અહીં હાજર કરવા માંગુ છું. બાવરી દેવીને બોલાવવામાં આવે. બાવરી દેવી હાજર થાય. બાવરી સાહેબ, સાહેબ સાચું કહું છું સાહેબ, એ દાડે તો તમે શું કહો છો, શું સાચું છે એ બધું જ તમારી એફઆઈઆરમાં અમે વાંચેલું છે, ફરીથી કહેવાની જરૂર નથી. અત્યારે તો માત્ર હું કહું એના જવાબ તમારે આપવાના છે. મિસિસ બાવરી, તમારો પતિ તમને છોડીને જતો રહ્યો છે? એ તો આવું બધું સાહેબ. હા કે ના? હમ
એ ત્યાંથી પૈસા મોકલાવે છે? તો પછી તમારું અને બાળકનું પૂરું કેવી રીતે થાય છે? હું મજૂરીએ જાઉં છું સાહેબ, અને થોડું ઉધારીએ લાવું છું. ઉધારી? પોઈન્ટ ટુ બી નોટેડ સાહેબ, કે બાવરી મજૂરી પણ કરે છે અને ઉધારી પણ કરે છે, અને જ્યારે ઉધાર લીધેલા પૈસા પાછા ન આપી શકે ત્યારે સજ્જન માણસોને બ્લેકમેલ કરે છે. આ જ તમારો ધંધો છે ને બાવરી? સાહેબ, તમને જેવી રીતે સમજાવું સાહેબ, કે આ મારું મન ખોબડાયો છે. કોમ કરો સાહેબ, તમને હાથ ચૂના લાગતો હોય ને તમારી સોરીને કાપી એનું લોહી તપાસી જુઓ કે બાનારા તમને લઈશે કે નહીં. ઓર્ડર ઓર્ડર. મિસિસ આશા ત્રિપાઠી. સર, ભોળા ભાવે બાવરી દેવી કોર્ટમાં બધું જ બોલી ગઈ, પણ કોર્ટને એક મજબૂત સબૂત આપ્યો છે જેને મિસ્ટર રાહુલ શાસ્ત્રી કે ખુદ ભગવાન પણ ઠુકરાવી નહીં શકે. મિસિસ આશા ત્રિપાઠી, તમારે જે કંઈ કહેવું હોય સ્પષ્ટ શબ્દોમાં કહો. બાવરીના બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે સર. બાવરીના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવા માટે આ કોર્ટ આદેશ કરે છે, અને જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ કેસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. ધ કોર્ટ ઇઝ અર્જન્ટ. કાં વકીલ, તું તો કહેતો હતો ને કે આપણે આ કેસ જીતી જઈશું. આ શાસ્ત્રી કોઈ દિવસ કેસ હાર્યો જ નથી. શું થયું? પહેલેથી કહેતો તો આટલા બધા ઓવર કોન્ફિડન્સમાં ના રહો. કાઢ્યું ને આશા ત્રિપાઠીએ કોથળામાંથી બિલાડું. સાહેબ, હું તમારા કરતૂતો પર ઢાંક પીછાડો કરી શકું, નહીં કે તમારા કરતૂતો મિટાવી શકું, અને તમે જે કાળું કામ કર્યું છે તો ડાક તો પડવાના જ ને. વાહ 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 વાહ, જ્યારે પૈસા લેવાતા ત્યારે મોટી મોટી દેતો તો, હવે જ્યારે રેલો નીચે આવ્યો એટલે છટક્યો. અરે હું ક્યાં છટકું છું, જે હકીકત છે તો છે જ ને. હકીકત છે એટલે તને અહીંયા બોલાવવામાં આવ્યો છે. બાકી અમને કંઈ હડકાયું કૂતરું નથી કર્યું કે તમને બોલાવીએ. સાહેબ, હું તમારી ઇજ્જત કરું છું, એનો અર્થ એ નહીં કે તમે મને ગમે તેમ બોલો. વાહ શાસ્ત્રી વાહ, તું તો ભારે ઇજ્જત વાળો નીકળ્યો. ઓલા દી તારા અસલની એફઆઈઆરમાં કલમો હળવી કરવી હતી ત્યારે ક્યાં કીધી તારી ઇજ્જત? ત્યારે તો આ મહાન હતો, ભગવાન હતો, પણ હવે જ્યારે હું પરાયો ત્યારે તું કલટી મારે છે. પણ યાદ રાખજે, હજી આ કેસ પૂરો ન થયો. સાહેબ, હું ક્યાં કલટી મારું છું? હજી ગઈકાલ સુધી તો મેં આશા ત્રિપાઠીના દરેક સાક્ષીને ખોટા ઠેરવ્યા છે. પણ આ વખતે જબરો દાવ ખેલ્યો આશા ત્રિપાઠીએ. જોયું બાવરી, લડ્યા વગર કાંઈ મળતું નથી, અને સત્યના પક્ષે ઈશ્વર હંમેશા હોય છે. સાચી વાત છે બુન, પણ બુન પેલા તો ફાંસી થાય ને તો હું ખુશ થઉં. હા, ફાંસી નહીં પણ 7 વર્ષ માટે તો અંદર ખરો જ. 7 વર્ષ? Thank you.
મિસિસ આશા ત્રિપાઠી, યુ મે પ્રોસીડ. રિસ્પેક્ટેડ સર, આજે મને ઇકબાલનો એક જાણીતો શેર યાદ આવે છે. મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. સર, આજે આપણા કેસમાં પણ કંઈક આવું જ થયું છે. મારા વિદ્વાન વકીલ મિત્રએ બહુ ચાલાકીથી મારા સાક્ષીઓને નકારવાની કોશિશ કરી, પણ આ એક જ રિપોર્ટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. સર, બાવરીના બાળકના ડીએનએ મિસ્ટર સાથે મેચ થાય છે. બાળક અને ડીએનએ ટેસ્ટ પરથી એ સાબિત થાય છે કે આ બાળક પૃથ્વીસિંહનું છે, અને તેથી જ બચાવ પક્ષની તમામ દલીલો ખારિજ થાય છે. અને કોર્ટ એવું માને છે કે પૃથ્વીસિંહએ બાવરી દેવી પર બળાત્કાર કર્યો છે, અને તે કારણે જ આ કોર્ટ પૃથ્વીસિંહને આરોપી સાબિત કરી આઈપીસીની કલમ 376 અન્વયે 7 વર્ષની સજા ફરમાવે છે, તેમજ ઇન્સ્પેક્ટર ચૌધરીને એફઆઈઆર નહીં નોંધવા બદલ આઈપીસીની કલમ 120B તથા ના આ ગુનામાં સાથ આપવા બદલ આઈપીસીની કલમ 114 અન્વયે તેમના પર નવેસરથી કાર્યવાહી કરવાનો આદેશ કરે છે. The court is adjourned. Bawari? 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 Chhod mane! Chhod mane! Chhod! Chhod! Nahi Bawari! Tu mane madad kar! Bawari! Chhod! Bawari! Tu mane madad kar! Bawari! 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 નહીં નહીં બાવરી, છોડી દે, 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 છોડી દે. ઓર્ડર, ઓર્ડર. બાવરી, કોર્ટે તને ન્યાય તો આપ્યો, પછી કાયદો શું કામ હાથમાં લીધો? ઓને ન્યાય કોસો સાહેબ તમે? ઓને ન્યાય? આ મોનોસેની બે ઘડીની મજા લેવા મારા મારા નામ જોડે આ કાળાસ પોતી દીધી સાહેબ. અરે મારું ને તો ઉદ્યા કારસ નહીં જાય સાહેબ, અને ઓને સજા 7 વર્ષની. આ સોરી ની તો આખી જિંદગી હરામ ની કેવા છે સાહેબ, હરામ ની. ઓની આખી જિંદગી ના બદલા માં આ મોનસ ને ખાલી 7 વર્ષની સજા. અરે સાહેબ, મને પૂછો તો ખરા,
આટલા દિવસથી હું જીવતા જીવ થાટડી પર બેઠી છું સાહેબ, થાટડી પર. લોકો લોકો કેટલા મહિના ટોણા હંભળાવે છે, પણ મને એમ કહો સાહેબ, આ બધામાં મારો બાપ છો સર. આવો જીવો ન્યાય છે સાહેબ, તમારો આવો જીવો ન્યાય છે. આ મોડસ 7 વર્ષ પછી જેલમાંથી છૂટીને સાહેબ લેર કરશે, લેર. અને આ બાવરી જીવી સૌથી બધાના મજાકનું સાધન બનીને રહી સાહેબ, સાધન. બાવરી પર હું વીત્યું સર, એનું કોઈ વિચાર્યું છે સાહેબ? ઉપરથી બાવરીને તો બદનામ કરવી હતી સાહેબ, અમય મોના રહેશે સાહેબ, અમને દગ થાય છે, અમને દગ થાય છે સાહેબ. સાહેબ તમે કરી શકતા હોવ ના તો કરો, રાક્ષસ જેવા મોણસોને તો હળગાવી નાખવા જોઈએ સાહેબ, હળગાવી નાખવા જોઈએ, જેથી કરીને બીજી બાવરી પેદા ના થાય. હેડો લઈ જાઓ મને, કોઈ બારની જિંદગી જીવવા કરતા તો જેલ હારી છે જેલ, કોઈ મસ્કરી તો નહીં કરો. કારી રેના તુજ મન કે ના, કારી કારી રેના તુજ મન કે ના, ક્યારે ખોવાયો પડછાયો, મન ભર આયો મન તરસાયો, મન ભર લાગે પરાયો, ક્યારે ખોવાયો પડછાયો, ક્યારે ખોવાયો પડછાયો, કારી કારી રેના તુજ મુને કે. સમજાવું કેમ રે બતાવું, આગ હૈયાની ક્યારે બુજાવું, ઓ કોને સમજાવું કેમ રે બતાવું, આગ હૈયાની બુજાવું. વાદળ ના વરસે આખ્યું વરસે, શ્રાવણ માં હૈયું તરસે, આશ એ તૂટી રાખી જૂઠી, તેજ મારી આ દુનિયા લૂંટી, તો એ તું શ્યામ કહેવાયો,
થયો ક્યારે ખોવાયો પડ છાયો કારી કારી રેના તુજ મુને કે કરારે વૈરણ પુકારે પ્રીતમ તારો છુપાયો ક્યારે કંગન કરારે વૈરણ પુકારે પ્રીતમ તારો ક્યારે વાટ ની રખતી આંખ ફરકતી વેદના શ્વાસો માંથી સરકતી તું ના આવે દુખ ના જાવે તુજ વિણ મુજને કાઈ ન ફાવે કેમ થયો તું હર જાયો ક્યારે ખોવાયો પડ છાયો ક્યારે ખોવાયો પર